છેલ્લા ચાર દિવસથી ડિજિટલ પ્લેટફોર્મ પર ચાલી રહેલા LLDC વર્ચ્યુઅલ હેરિટેજ ફેસ્ટિવલ 2021નો આજે અંતિમ દિવસ છે. આજે અંતિમ દિવસે એક અનોખો કાર્યક્રમ સ્વસ્તિકા, જે જનનીથી જગત જનનીની યાત્રા પ્રસ્તુત કરશે. સુપ્રિયા પાઠક ફિલ્મો, ટીવી સિરિયલ્સ તેમજ નાટકોના માહિર સુપ્રસિદ્ધ અભિનેત્રી છે. તેમણે અનેક હિન્દી ફિલ્મો, ગુજરાતી ફિલ્મો, ટીવી સિરિયલ્સ તેમજ નાટકોમાં કામ કર્યું છે. મૈના ગુર્જરી નાટક કલયુગની ફિલ્મથી કારકિર્દીની શરૂઆત કરનાર સુપ્રિયા પાઠકે ફિલ્મ, નાટ્ય અને ટીવી ક્ષેત્રે પોતાના ઉત્કૃષ્ટ અભિનયના ઓજસ પાથરી અનેક પુરસ્કારો મેળવ્યા. તેમણે ફિલ્મફેર એવોર્ડ્સ, ઇન્ડિયન ટેલી એકેડેમી એવોર્ડ્સ, સી ઝીને એવોર્ડ્સ, અપ્સરા ફિલ્મ્સ એન્ડ ટેલિવિઝન એવોર્ડ વગેરે અનેક એવોર્ડ મેળવ્યા છે. અનેક એવોર્ડ વિજેતા એક્ટ્રેસ રામલીલા, ખીચડી, માસૂમ, સરકાર, ગાંધી, મિર્ચ મસાલા, વેકઅપ સીટ, જય મમ્મી દી જેવી અનેક ફિલ્મો અને એક મહલ હો સપનો કા, ખીચડી, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેવી અનેક સિરિયલ્સની અભિનેત્રી સુપ્રિયા પાઠકે ફ્રેન્ચ ફિલ્મ ધ બંગાળી નાઇટમાં અભિનય કર્યો હતો. તેમણે મલયાલમ મૂવી અકાળે અંબિલીમાં પણ ભૂમિકા ભજવી હતી. ફિલ્મો કર્યા પછીથી એમણે ટેલિવિઝનના નાનકડા પડદે વધુ સુંદર કામ કર્યું, જેમાં ઇધર ઉધર એક મહેલ હો સપનો કા, ખીચડી, ઇન્સ્ટન્ટ ખીચડી, રેમટ કંટ્રોલ, બા બહુ ઓર બેબી અને ચંચનનો સમાવેશ થાય છે. ખીચડીમાં હંસાનું પાત્ર એટલું જીવંત અને હસાવનારું છે જે લોકો આજે પણ યાદ કરે છે. ફિલ્મફેર મેગેઝિને તેને 2013ની રામલીલામાં તેમના સુંદર અભિનય માટે કારકિર્દીનો સિરમોર ગણાવી હતી. રામલીલા એકમાત્ર ફિલ્મ માટે ત્રણ અલગ એવોર્ડ, ત્રણ અલગ અલગ રીતે, જેમાં નેગેટિવ રોલ શ્રેષ્ઠ રીતે ભજવવા બદલ શ્રેષ્ઠ સહ અભિનેત્રીનો એવોર્ડ અને નેગેટિવ રોલમાં શ્રેષ્ઠ કલાકારનો એવોર્ડ મેળવ્યો. LLDC હેરિટેજ ફેસ્ટિવલ વિશે તેઓ શું કહે છે, આવો સાંભળીએ એમના શબ્દોમાં. હાય, હું અહીંયા આવી છું સુરતમાં અને બહુ જ સુંદર જગ્યા છે. આટલું બધું સરસ ભરતકામ વિશે શીખવા માટે મને અહીંયા મળ્યું છે કે આઈ કાન્ટ સે હાઉ લકી આઈ ફીલ આઈ એમ. એન્ડ બહુ જ સુંદર કામ કરી રહેલા છે. આટલી સુંદરતા આપણી કન્ટ્રીમાં છે એ જ જોઈને આમ ગર્વ મહેસૂસ થાય છે. એટલે પ્લીઝ, હમણાં અહીંયા એક હેરિટેજ ફેસ્ટિવલ ચાલી રહ્યું છે, પ્લીઝ તમે બધા આવો અને જુઓ અને શીખો કે આપણા કારીગરો કેટલા અદ્ભુત છે. એબ્સોલ્યુટલી, થેન્ક યુ. Well,